જાળ આશો ધોરણ 11 સાયન્સ બી ગ્રુપ બાયોલોજી ની અંદર આપણે કેવા ટોપિક ઉપર ચર્ચા આજે કરવા માંગીએ છીએ કે જે ગઈકાલના ટોપિક ને રિલેટેડ છે શ્વસન કદ અને શ્વસન ક્ષમતા વાળો જે આપણો ટોપિક જે આપણે પૂર્ણ કરેલો છે ગઈકાલે એ ટોપિક ને ધ્યાનમાં રાખી અને ફરી પાછો આજે નવા ટોપિક ની શરૂઆત સાથે 17.3 વાયુની આપણે ટોપિક નું નામ છે મિત્રો અહીંયા બી આકૃતિ અને કોષ્ટક જે છે એ દોરેલું છે બોર્ડ ની અંદર તમે જોઈ શકો છો તમારા ટેક્સ્ટ બુક ની અંદર પણ આપેલું છે આખે આપણો સિદ્ધાંત અથવા સમજૂતી જે છે કે આગળ આપણે વાત કરી તે પ્રમાણે શ્વસન ની પ્રક્રિયા બે સ્તરે થતી હોય એક કોષીય શ્વસન એટલે કે પેશી સ્તરે શ્વસન ની પ્રક્રિયા અને એક આપણા વાયુ કોષ્ટ સ્તરે વાયુઓની આપલે બે જગ્યાએ થાય આગળ આપણે ભણી ગયા કે શ્વસનની પ્રક્રિયા દરમિયાન જે આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ મતલબ કે ઓક્સિજન વાયુ વાયુ કોષ્ટ દ્વારા છે ગ્રહણ કરવામાં આવે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એટલે કે અંગાર વાયુ જે છે એને બહાર નિકાલ કરવામાં આવે તો આખે આખી સમજૂતી એક વખત આપણે ટેક્સ્ટ બુક ને રિલેટેડ સમજી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ટેક્સ્ટ બુક આપણને શું કહે છે અને પછી આપણે જે છે થિયરીકલ રીતે બોર્ડ ઉપરથી તમને આકૃતિ ઉપરથી શોર્ટકટ કેમ યાદ રાખવું એ સમજીએ તો મિત્રો તમે જો તમારી ટેક્સ્ટ બુક ની અંદર એટલા માટે આપણે જોઈએ કોઈ વર્ડ્સ તમારે બાકી ન રહી જાય નીટ ની અંદર એકાદો શબ્દ પણ જો બાકી રહે તો હોય તો તમને એ ઘણી વખત તકલીફ બરાબર તો ટેક્સ્ટ બુક ની અંદર મિત્રો પેજ નંબર 273 ઉપર જો પેલો એક છે વાયુની આપલે કરીને ટોપિક છે 17.3 મિત્રો અહીંયા જણાવો વાયુ કોષ્ટો ખાલી તમને ખાલી વાંચી સંભળાવું છું કે વાયુ કોષ્ટો વાયુઓનું વિનિમય વાયુઓનું વિનિમય પ્રાથમિક સ્થાન છે વાયુ કોષ્ટો એ વાયુના વિનિમય માટેનું એક પ્રાથમિક સ્થાન છે વાયુઓનું વિનિમય રુધિર અને પેશીઓ વચ્ચે પણ થાય છે રેડી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આ સ્થળે વિનિમય એટલે કે દબાણ અથવા તો સાંદ્રતા ઢોળાશ આધારિત એક સરળ પ્રસરણ દ્વારા સંપૂર્ણ પ્રક્રિયા થાય છે આગળ જોઈએ વાયુઓની દ્રાવ્યતા ની સાથે સાથે તેમના પ્રસરણમાં સંકળાયેલ સ્તરની જાડાઈ પણ પ્રસરણના દર ઉપર અસર કરતા કેટલાક અગત્યના પરિબળો છે સમજાયું વાયુઓના મિશ્રણમાં કોઈ વિશેષ વાયુની દબાણમાં ભાગીદારીને આંશિક દબાણ કહે છે આંશિક દબાણની મિત્રો વ્યાખ્યા આપી છે ત્યાં આગળ ટેક્સ્ટ બુકમાં તમે અન્ડરલાઈન કરી રાખજો ફરીથી કહું છું વાયુઓના મિશ્રણમાં કોઈ વિશેષ વાયુની દબાણમાં ભાગીદારી હોને આંશિક દબાણ કહે છે અને ઓક્સિજન ને પ્રેશર ઓફ ઓક્સિજન થી દર્શાવાય છે પ્રેશર એટલે પી આપેલો છે અને કાર્બન ડાયોક્સાઇડ ને પી CO2 થી દર્શાવાય છે વાતાવરણીય વાયુઓ અને બંને પ્રસરણ સ્થાનો બંને પ્રસરણ સ્થાન એટલે વાયુ કોષ્ટ અને પેશી સ્તરે એ સ્થાનોમાં આ બંને વાયુઓનું આંશિક દબાણ એ કોષ્ટક નંબરની અંદર અહીંયા આગળ તમને આપેલું છે સાથે સાથે આકૃતિમાં પણ આપણને જોવા મળે છે કોષ્ટકમાં આપેલ માહિતીની અથવા તો માહિતી ઉપરથી સ્પષ્ટ રૂપથી વાયુ કોષ્ટોની જે રચના છે અથવા તો વાયુ કોષ્ટો રુધિર અને રુધિરથી પેશીઓમાં વાયુ કોષ્ટોમાંથી રુધિર અને રુધિરથી પેશીઓમાં ઓક્સિજન માટે સાંદ્રતા ઢોળાશ દર્શાવે છે સમાન રીતે કાર્બન ડાયોક્સાઇડ માટે વિરુદ્ધ દિશામાં સાંદ્રતા ઢોળાશ હાજર હોય છે એટલે કે પેશીઓથી રુધિર અને રુધિરથી વાયુ કોષ્ટો સમજાવો તમને કાર્બન ડાયોક્સાઇડ માટે પેશીઓથી રુધિર અને રુધિરથી વાયુ કોષ્ટો સમજીએ ખાલી તમારે ટેક્સ્ટ બુકનો કોઈ ટોપિક જે છે અથવા લીટી કરવા જેવી બાબત હશે એને ધ્યાનમાં રાખી અને અત્યારે આપણે રીડ કરીએ છીએ સમજવાનું તો હજી બાકી છે આપણે તો કાર્બન ડાયોક્સાઇડ ની સાંદ્રતા ઓક્સિજન કરતા 20 થી 25 ગણી વધારે હોય છે આ ખાસ યાદ રાખજો પ્રસરણ સપાટીથી પ્રતિ એકમ આંશિક દબાણથી પ્રસરણ થવાની કાર્બન ડાયોક્સાઇડ ની માત્રા ઓક્સિજન ની તુલનામાં ખૂબ જ વધુ હોય છે શું કામી કારણ જોઈએ પ્રસરણ સપાટી મુખ્ય 3 સ્તરોની બનેલી હોય છે જેવી કે વાયુ કોષ્ટનું પાતળું લાદીછદ અધિછદ બીજું વાયુ કોષ્ટની કેશિકાઓનું અંતઃછદ અને તેમની વચ્ચે આધાર કલા બરોબર એટલે આધારક દ્રવ્ય જે લાદીછદ અધિછદને આધાર આપે છે આધાર કલા અથવા આધારક દ્રવ્ય
તથા વાહિનીઓમાં અથવા વાહિકાઓના એક સ્તરીય અંતઃછદના કોષોની ફરતે આધાર કલા આપેલી છે. તેમ છતાં તેની કુલ જાડાઈ એક મીટર અથવા સોરી એક મિલીમીટર કરતાં પણ ઓછી હોય છે. એટલા માટે આપણા શરીરના બધા જ કારકો ઓક્સિજનનું વાયુકોષ્ઠથી પેશીઓ અને કાર્બન ડાયોક્સાઇડનું પેશીઓથી વાયુકોષ્ઠોમાં પ્રસરણ માટે અનુકૂળ હોય છે. તો આ આપણે સમજીએ, રીડિંગ જોઈએ હવે નેક્સ્ટ બુકમાં જે ભણ્યા છે તો વાંચ્યું છે બરોબર, એને બોર્ડ ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, અહીંયા એક આગળ ઉદ્દેશ દરેક વિદ્યાર્થી મિત્રો પહેલાં સમજજો, અને અહીંયા આપણે કોષ્ટક તમને આપેલું છે. આ બે વસ્તુ તમને જો ક્લિયર સમજાઈ જાય તો તમારે આખો ટોપિક કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા આપણે હમણાં ટેક્સ્ટ બુકમાં એવું ભણ્યા કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન, ઓક્સિજન વાયુકોષ્ઠમાંથી રુધિરમાં જાય છે અને રુધિરમાંથી પછી પેશીમાં જાય છે. તો કાર્બન ડાયોક્સાઇડ પેશી એટલે કે જ્યાં કોષો છે, યાદ કરો 11મા ધોરણની અંદર ભણ્યા તમે કોષીય શ્વસન કણાભ સૂત્ર બરોબર. તો એ પ્રક્રિયા જે છે એ પેશીમાં શરીરની પેશીઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે એ રુધિરમાં અને રુધિરમાંથી વાયુકોષ્ઠમાં જાય. રેડી? સારું, અહીંયા આકૃતિ છે. માનો કે આ આખે આખું વાયુકોષ્ઠ છે બરોબર. વાયુકોષ્ઠનો અંદર વાયુ છે. ઉપરની રચના તમારે સમજવાની કે નાકમાંથી આપણે શ્વાસ છે વાયુ જે છે શ્વાસ વાયુ જે છે બરોબર એની અંદર લાવીએ છીએ. અંદર લાવીએ એટલે અંદરમાં આપણે આ વાયુકોષ્ઠ ઓક્સિજન જે છે એને સ્વીકારે અને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરે એટલે ઓક્સિજન અંદર આવ્યો, ઉશ્વાસની ક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બહાર આવ્યો. ઓક્સિજન અંદર આવ્યો એટલે પ્રેશર ઓફ ઓક્સિજન, ઓક્સિજનનું આંશિક દબાણ 104 mm ઓફ Hg છે. હવાનું દબાણ માપવા માટે અથવા બ્લડ પ્રેશર જે છે પ્રેશર ટૂંકમાં માપવા માટે Hg નો એકમ હોય છે. તો એ જ બાજુ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે 40 mm ઓફ Hg છે. મિત્રો, એક વસ્તુ ક્લિયર સમજો, બરોબર એ જ સમયે અહીંયા આગળ તમે જુઓ દૈહિક ધમનીઓ ઓક્સિજન યુક્ત રુધિરમાં ઓક્સિજન પ્રેશર ઓક્સિજન 55 mm ઓફ Hg છે અને કાર્બન ડાયોક્સાઇડ 40 mm ઓફ Hg છે. તો બીજી બાજુ અહીંયા જોશો તમે બરોબર, તો દૈહિક શિરાઓમાં બરોબર ઓક્સિજન વિહીન રુધિર પ્રેશર ઓફ ઓક્સિજન 40 mm ઓફ Hg અને કાર્બન ડાયોક્સાઇડ 45 mm ઓફ Hg. અને અહીંયા જે છે એ પેશીય સ્તરે અહીંયા પ્રેશર ઓક્સિજન વધારે છે એટલે ઓક્સિજન અંદર છે, અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું પ્રેશર વધારે છે એટલે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે. આખે આખી પ્રક્રિયા જે છે બરોબર એનું સર્ક્યુલેશન હૃદયથી એટલે કે હૃદયનો પંપ છે બરોબર એના દ્વારા સમગ્ર પ્રક્રિયા જે છે એ થાય. હૃદયનું મુખ્ય કાર્ય રુધિરને શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવું, શુદ્ધ રુધિરને અશુદ્ધ રુધિરને એકઠું કરી અને ફરી પાછું ફેફસામાં પહોંચાડવું. આ આખી આકૃતિ છે. એની જ વસ્તુ અહીંયા આપણે આપણને કોષ્ટક સ્વરૂપે રજૂ કરેલી છે. મિત્રો, શ્વસન વાયુ આપણી પાસે વાત કરીએ તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ વાયુમાં બે વચ્ચે અવરજવર થાય. અહીંયા ખાલી સમજૂતી માટે સમજીએ, ટકાવારી માટે નહીં. વાતાવરણમાં વાયુ ઓક્સિજન કેટલો mm ઓફ Hg માં છે, બધા એક mm ઓફ Hg માં છે. ઓક્સિજન 159 mm ઓફ Hg બરોબર, અને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ 0.3 mm ઓફ Hg. વાતાવરણમાં ઓક્સિજનનું દબાણ વધારે છે અને કાર્બન ડાયોક્સાઇડનું દબાણ ઓછું છે. પ્રકૃતિનો એક નિયમ છે કે હવા હંમેશા વધારે દબાણથી ઓછા દબાણ તરફ આગળ વધે છે. ઓકે, તો અહીંયા વિચારો કે વાતાવરણની અંદર એટલે કે આ બધા ભાગમાં અહીંયા વાતાવરણ કહો કે જ્યાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની તુલના કરીએ તો ઓક્સિજન છે 159 mm ઓફ Hg છે અને કાર્બન ડાયોક્સાઇડ 0.3 mm ઓફ Hg છે બરોબર. ઓક્સિજન હંમેશા શું વિચારે કે આપણે ઓછા દબાણ તરફ જવાય. તો માનો કે ઓક્સિજન છે એ ઉદાહરણ તરીકે જોવા જાય વાયુકોષ્ટમાં એ કેટલું દબાણ તો 104 mm ઓફ Hg, હવા હંમેશા વધારે દબાણ થી ધ્યાન દે ઓછા દબાણ વાયુ વાયુકોષ્ટમાં 104 mm ઓફ Hg. ઓકે, હજી એમ શાંતિ નથી તો એ જોવે કે ભાઈ અહીંયા તો હજી ટ્રાફિક છે, હજી એના કરતા કોઈ હવાનું પ્રસરણ થઈ શકે એવું કરો તો રુધિર ઓક્સિજન વિહીન રુધિર જે છે બરોબર એમાં ઓક્સિજન વિહીન રુધિરમાં ઓક્સિજન જોવે તો અહીંયા જોશે ઓક્સિજન વિહીનમાં 40 mm ઓફ Hg
બરાબર MmO H તો વિચારો મિત્રો કે ઓક્સિજન વિયુંદીમાં હજી ઓક્સિજન જ્યાં જાય એટલે જાતા 104 માંથી 40 તરફ જાય એટલે ત્યાં આગળ જઈને ઓક્સિજન યુક્ત બને અને 55 થઈ જાય જેવો ત્યાં જાય કે તરત જ ઓક્સિજન પેશીય સ્તરે વપરાય છે કઈ પ્રક્રિયા તો કે ગ્લુકોઝમાં જારક શોષણ ગ્લુ ફુફુ ડાફો બાફો પોપા પાયરુવિક એસિડ તમે ભણી ગયા જારક શોષણ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ ના અણુ બનતા હતા અને એમાંથી ફરી પાછું જે છે 38 એટીપી બને એ કોષીય સ્તરે ઓક્સિજન વપરાય છે જેવો ઓક્સિજન વપરાય તો આ અહીંયા આપણે વાત કરી કે વાતાવરણમાંથી ઓક્સિજન છે વાયુકોષમાં આવ્યો વાયુકોષમાં ઓક્સિજન છે રુધિર ઓક્સિજન ઉત્તર ઓક્સિજન વિહીન રુધિરમાં આવ્યો ત્યાંથી તે ઓક્સિજન યુક્ત રુધિરમાં ત્યાંથી વાયુકોષમાંથી છેલ્લે અંતે આ પ્રક્રિયા જે છે એ છેલ્લે વાયુકોષમાંથી છેલ્લે પેશીય સ્તરે ગઈ તો પેશીય સ્તરે ઓક્સિજન વપરાય ઓક્સિજન વપરાણ માટે કાર્બન ડાયોક્સાઇડ કેમ પેદા થાય બરાબર કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય તો હવે અહીં કાર્બન ડાયોક્સાઇડનું તમારે વધારે છે બરાબર પેશીય સ્તરે કાર્બન ડાયોક્સાઇડ 45 એમએમઓ પેચ ની છે તો એ વિચારે કે અહીંથી ઓછી ટ્રાફિક કઈ દિશામાં છે બરાબર પી કે દિશામાં આપણે પ્રસરણ પામી જઈએ તો અહીંયા જોશે તો ઓક્સિજન રુધિર ઓક્સિજન જે છે યુક્ત છે તો એમાં કાર્બન ડાયોક્સાઇડ ની સાંદ્રતા ટૂંકમાં વિચારે 40 એમએમઓ પેચ ની એ તરફ જાય તો ધીમે ધીમે એનું પ્રમાણ જો 40 માં વધારો કરે એટલે આ બધું 30 થાય છે અહીં વિચારે કે 40 થાય ડી એફ કે વાતાવરણમાં 0.3 જ છે તો આપણે 12 નીકળી જાય ઓક્સિજન એવું વિચારે કે વાતાવરણમાં દબાણ વધારે છે આપણા શરીરમાં જવું જોઈએ શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે પેદા થાય એવું વિચારે કે આપણે બહાર વાતાવરણમાં ઓછું દબાણ છે આપણે બહાર નીકળી જવું જોઈએ આમ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વચ્ચે આપલે થતી જાય છે કઈ રીતના તો કે વાતાવરણમાંથી ઓક્સિજન વાયુકોષ્ઠમાં આવશે વાયુકોષ્ઠમાંથી ઓક્સિજન રુધિરમાં આવશે રુધિરમાંથી ઓક્સિજન જે છે તે પેશી અથવા કોષો સ્તરે જશે આ જે કોષો કે પેશી સ્તરે કે જ્યાં આગળ કાર્બન ડાયોક્સાઇડ ગ્લુકોઝના અંતિમ તબક્કામાં જારક શોષણની પ્રક્રિયાથી જે પેદા થાય છે ત્યાં ટ્રાફિક અથવા તો પ્રસરણના દાબ ઢોળાણ અથવા સાંદ્રતા વધે છે કાર્બન ડાયોક્સાઇડની તો કાર્બન ડાયોક્સાઇડની અગેન્સ્ટ સાથે છે પેશીમાંથી રુધિરમાં જાય રુધિરમાંથી વાયુકોષ્ઠમાં જાય વાયુકોષ્ઠમાંથી વાતાવરણમાં નીકળે તો ઓક્સિજન માટે આમ તમે જશો તેમ દબાણ ઘટતું જશે તો ઓક્સિજન હંમેશા વાતાવરણમાંથી વાયુકોષ્ઠમાં થઈને પેશી સ્તરે જશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જે છે પેશી સ્તરે પ્રમાણે વધારે છે હંમેશા કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં આવવાનો પ્રયત્ન કરશે મતલબ કે આખે આખું જે વાતાવરણની તુલનામાં પ્રસરણમાં સંકળાયેલ વિવિધ ભાગોમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આંશિક દબાણ MmO પેચીમાં તમને એકમ આપેલું છે તો બીજી વસ્તુ અહીંયા જે આખી આકૃતિ આવેલી છે બરોબર એ વાયુકોષ્ઠો અને શરીરની પેશીઓ છે વાયુ વિહીન તો આ વાયુકોષ્ઠ છે અહીંયા જુઓ ઓક્સિજન છે પ્રેશર ઓફ ઓક્સિજન 104 MmO પેચી તો ઓક્સિજન અંદર આવે શું કામ કરતા અહીંયા પ્રેશર ઓછું છે 104 માંથી ઘટીને 55 MmO પેચી છે ત્યાંથી આવશે કે હવે પેશી સ્તરે ઓક્સિજન અંદર આવે તો ઓક્સિજનની અંદર જારક શોષણની અહીંયા ઓક્સિજનની હાજરીમાં જારક શોષણની પ્રક્રિયા થઈ જાય જારક શોષણની પ્રક્રિયા થાય કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય જે બહાર નીકળે બહાર શું કામ નીકળે તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ જે પેશી સ્તરે પણ વિસ્તાર લે તો એ જોવે કે ભાઈ આ જે રુધિર છે રુધિર વાહિની એમાં પ્રેશર દબાણ કેટલું તો કાર્બન ડાયોક્સાઇડ જે છે બરાબર એનું દબાણ છે 45 લે તો 45 માંથી આગળ જો વાયુકોષ્ઠમાં કેટલું તો કે 40 થઈ 40 માંથી જોશે તો વાતાવરણમાં કેટલું તો 0.3 તો આપણે એ બહાર નીકળી જાય કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે ઓક્સિજન અંદર આવે આ પ્રક્રિયા સરળ અને સરળ છે કન્ટિન્યુ ચાલતી હોય તો હવા અંદર લેવાની પ્રક્રિયા કે શ્વાસ અને હવા બહાર કાઢવાની પ્રક્રિયા એટલે શ્વાસ જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની હવાની અવર જવર જે છે એ સતત ચાલતી હોય છે તો હવે આપણે મુદ્દો એ સમજવાનો છે કે માનો કે આ વાયુકોષ્ઠ છે કે વાયુકોષ્ઠની ગુહા અહીંયા છે અને આ જે છે બરાબર કે રુધિરની કેશિકા છે સમગ્ર સપાટી ઉપર વાયુ વિનિમય થાય છે આપણે વાયુકોષ્ઠ છે તો આ વાયુકોષ્ઠ સમગ્ર પ્રક્રિયા છે એ કઈ રીતના કરે છે એ સમજવાની વાત કરીએ તો માનો કે આ વાયુકોષ્ઠ છે એની અંદરની ગુહા છે જે જેમાં વાયુની અવર જવર આ પ્રમાણે જે છે અહીંયા થતી રહે છે હવે વાયુકોષ્ઠની જે આ દીવાલ છે એ જોજો લાદીછમ અધિચ્છદીય વાયુકોષ્ઠની દીવાલ એક કોષની ખાલી જાડાઈ છે આ છે આગળ એટલે પહેલું સ્તર આ બીજી બાજુ જોઈએ તો રુધિર કેશિકા આ રુધિર કેશિકા રુધિરમાં જે છે રુધિરનું વહન સતત શરૂ હોય છે અહીંથી રુધિર વહન બંધ સામે કચડા નીકળી જાય એમાં રક્ત કણો છે તો એની જે દીવાલ છે
ઈ દિવાલમાં રુધિરવાહિકા અંતઃછદ આવેલું છે. નંબર 2 ઉપર શું આવેલું છે? રુધિરવાહિકાનું અંતઃછદ. બરોબર ને? પહેલું સ્તર કયું બન્યું? તો કે પહેલું સ્તર જે છે વાયુકોષનું અધિચ્છદીય આવરણ, એક કોષીય જાડાઈવાળું અધિચ્છદીય વાયુકોષનું આવરણ છે. નંબર 2 ઉપર રુધિરવાહિકાનું અંતઃછદ આવેલું છે. અને આ બંનેની વચ્ચે જે ગેપ તમને જોવા મળે, અહીંયા થોડોક વધારે એટલા મને દર્શાવ્યું તો કે આ કૃતિને સમકક્ષ રાખ્યો છે. એ ગેપ છે નુતન આધાર દ્રવ્ય છે. આ છે આધાર. બરોબર, આધાર દ્રવ્ય છે. છતાં અહીંયા આકૃતિ જોતા આપણે લાગે કે આ બંને વચ્ચે ઘણો બધો જે છે, પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર જે છે. પહેલા સ્તર ની વાત કરીએ તો પ્રસરણની સપાટી કહેવાય. અહીંથી અહીંયા જે પ્રસરણ હવાની અવર જવર થાય છે, પ્રસરણ એટલે કે જે વાત કરીએ છીએ, અહીંથી અંદર ઓક્સિજન આવો, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવું. આ જે પ્રસરણની પ્રક્રિયા થાય છે, સમગ્ર પ્રક્રિયા જે છે એ મુખ્ય ત્રણ સ્તરોની આ દિવાલ છે બની રહી. નંબર 1, વાયુ કોષનું પાતળું એવું લાદી છે અધિચ્છદનું પડ. વાયુ કોષનું પોતાનું એક સ્તરીય જાડાઈનું પાતળું એવું લાદી છે અધિચ્છદનું બનેલું સ્તર. નંબર 2, વાયુ કોષની કેશિકાઓ, બરોબર, વાયુ કોષની બાજુમાં જે કેશિકા, રુધિર કેશિકા છે એનું અંતઃછદ, જેને આપણે અંતઃછદ તરીકે ઓળખીએ છીએ તે. અને નંબર 3, આ બંનેની વચ્ચે, બરોબર, આધાર ફલા એટલે કે આધાર દ્રવ્ય, બરોબર, જે પણ લાદી છે અધિચ્છદનું બનેલું છે. એટલે ત્રણે ત્રણ સ્તરને આપણે જો ભેગા કરી અને જાડાઈ પણ માપીએ તો પણ વિજ્ઞાન એવું કહે છે કે ત્રણે ત્રણ સ્તરની કુલ જાડાઈ પણ 1 મિલીમીટર કરતાં પણ હજી ઓછી છે. વિચારો, 1 મિલીમીટર કરતાં ઓછી છે, એટલે આ પ્રક્રિયાનો પ્રસરણને અનુકૂળ થાય. આ જાડાઈ છે ને એ પ્રસરણની પ્રક્રિયા કરવા માટે ખૂબ જ અનુકૂલિત જાડાઈ છે, પૂરી પાડે છે. સમજી શકાય વસ્તુ કે ભાઈ આવી જાડાઈ, આ તો ખાલી એક એકની રચના દેખાય છે. આપણા પરીક્ષાની અંદર આપણે વાત કરી પણ અસંખ્ય વાયુ કોષો જે છે એ આવેલા છે. આપણે યાદ કરો કે નાક, બાહ્ય નાસિકા છિદ્ર, અંતઃ નાસિકા છિદ્ર, બરોબર, પછી આપણે નાસિકા, કંઠનળી, શ્વાસ નળી એના બે ભાગ પડ્યા. પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીય શ્વાસ વાહિની, તૃતીય શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા, સૂક્ષ્મ શ્વાસ વાહિકા, અને એમાં છેડાનો ભાગ એટલે વાયુ કોષ. અને ઈ વાયુ કોષ જે છે એ ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. શ્વસનની અંતિમ પ્રક્રિયા ટૂંકમાં કહીએ ને, બરોબર, કે જે કોષીય સ્તરે થતી હોય જારક શ્વસન, એના માટે જરૂરી એવો ઓક્સિજન એક કાર્બન ડાયોક્સાઇડ એ બેની આપલે વાયુ કોષમાં થાય. તો ઈ આપલે કરવા માટે એની પોતાની એક ચોક્કસ સપાટી હોય, એટલે કે વાયુ કોષની જે રુધિર કેશિકા હોય એ અને વાયુ કોષની પોતાની દીવાલ એની વચ્ચે, બરોબર, આધાર દ્રવ્ય, આ ત્રણેયની જે જાડાઈ છે તેમ છતાં 1 મિલીમીટર કરતાં પણ ઓછી છે, અને એટલે તે આ પ્રસરણની પ્રક્રિયા માટે વાયુ વિનિમય થવા માટે અનુકૂલિત છે. તો મિત્રો, ખાસ આ ત્રણે ત્રણ આકૃતિ જે છે, મતલબ કે ત્રણે ત્રણ આકૃતિ કહીએ તો 1, 2 અને 3, અથવા તો 2 આકૃતિને કોષ્ટક તમને આપ્યું. આ કોષ્ટક તમારા માઇન્ડની અંદર કોન્સેપ્ટ ક્લિયર કરી દે તો તમારે આખી જિંદગી બીજું કંઈ છે જ નહીં. સિમ્પલ વસ્તુ છે કે આપણે વાયુમાં 2 વાયુ છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ. હંમેશા વાયુનો નિયમ છે, પ્રસરણ શું કે કોઈ પણ દ્રવ્યનામાં પોતાના વધારે સંકેન્દ્રણ વાળા વિસ્તારથી પોતાના ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. આ ઘટનાને આપણે પ્રસરણ કહીએ. તો વાતાવરણમાં ઓક્સિજનની સાંદ્રતા તમે વિચારો તો 169 mmHg છે. તો ઈ જ બાબતમાં એ બેસિક સ્તરે 40 છે. તો ઓક્સિજન હંમેશા શું વિચારતો હતો? ઓછા દબાણ તરફ જવાય. ઓછા દબાણ તરફ જવું હોય તો એના માટે માર્ગ છે વાયુ કોષ, પછી ધીમે ધીમે રુધિર વાહિની રુધિર છેલ્લે આવશે પેશીમાં. તો પેશી સ્તરે જ્યાં ઓક્સિજન જારક શ્વસનની ક્રિયાથી વપરાઈ જાય તો ત્યાં આગળ ગ્લુકોઝના અંતિમ તબક્કાને કારણે 38 mmHg કાર્બન ડાયોક્સાઇડ પાણી તમે જેવા 10મા ધોરણમાં ભણ્યા એ કાર્બન ડાયોક્સાઇડ અહીંયાની સાંદ્રતા આપીને ટૂંકમાં સાંદ્રતા ઢોળાજ વધે છે, એટલે દબાણ, સાંદ્રતાનું દબાણ વધે. તો એ હંમેશા એવો વિચાર કરે કે આપણે ઓછા દબાણ તરફ જવાય. તો ઓછું દબાણ અહીંયા વધારે છે, વાતાવરણમાં ઓછું છે, કાર્બન ડાયોક્સાઇડ હંમેશા શું વિચારે? પેશીમાંથી વાતાવરણમાં. કોને દ્વારા? તો કે પેશીમાંથી વાતાવરણમાં આવવું હોય તો રુધિર અને વાયુ કોષમાંથી થઈને બહાર નીકળવું પડે. ઓક્સિજન એવું વિચારે કે વાતાવરણમાંથી પેશીમાં, અને વાતાવરણમાંથી પેશીમાં જવું હોય તો વાતાવરણમાંથી પેશીમાં જવા માટે વાતાવરણમાંથી વાયુ કોષમાં જવું પડે, વાયુ કોષમાંથી રુધિરમાં, રુધિર દ્વારા પેશીમાં પહોંચે. અહીંયા આ બંનેની વચ્ચે શ્વસનની પ્રક્રિયા થાય છે. કોની વચ્ચે? તો કે વાયુ કોષ અને શરીરની કોષો અથવા પેશીઓ વચ્ચે. એટલે કોષીય સ્તરે શ્વસન જ્યારે થતું હોય એ પ્રક્રિયાનો અંતિમ તબક્કો જ્યારે તમે આગળના ચક્રમાં પાછા અભ્યાસ કરશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, તો ખાસ મિત્રો, આકૃતિ, આ બીજી આકૃતિ અને કોષ્ટક, આ ત્રણ મુદ્દા કમ્પ્લીટ નામકરણ સાથે જો તમને આવડી જાય તો વર્ણનમાં બીજું કાંઈ નથી. છતાં આપણે વર્ણન એક વખત વાંચી લીધું છે, એક શબ્દ તમારે બાકી ન રહેશે. અને છતાં એક વખત ટેક્સ્ટબુકમાંથી એને જોઈ લેજો, વાંચી લેજો અને
પ્રયત્ન કરશું. આજના આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ફરી પાછા આગળ વધીએ છીએ. વસ્તુ જય જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. થેન્ક યુ.